હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જો અત્યારે કામ ચાલુ છે પૃથ્વી પરના અમૃત ગણાતું એક ફળ એટલે આંબળાનું. લીલા આંબળા ખવાય એટલા તો ઉપયોગી છે, પણ જ્યારે ન હોય ત્યારે પણ ખાવા અને બહુ સારા. પાચન ક્રિયામાં પણ જોરદાર હોય છે અને રેગ્યુલર ખાવામાં આપણી પેટની સફાઈ પણ જોરદાર કરે છે. બીજો જે ઝીણથી કચરો ખાધેલો હોય બહારનો મેંદાનો, તો સફાઈ કરવાનું કામ જોરદાર કરે છે. તો પહેલાં તો આ વિડીયોને આગળ જરૂર ને જરૂર શેર કરી દેજો. જો આ આંબળામાં આપણે રનિંગ લીલામાં તો આપણે શું શું બનાવતા હોય કૃપા? લીલા આંબળાનું, લીલા આંબળાનું તો અથાણું બનાવીએ, મુરબો બનાવીએ અને એના પાવડર કરીને છે ને છાશના મસાલામાં, શાકમાં, ચટણીમાં, પછી નાના બાળકો આમ ન ખાતા હોય એમનો એક ચમચી પણ આપણે શાકમાં એમાં નાખી દઈએ છાશમાં તો એ ખાય એમ. હા, એટલે આ આંબળા છે તો બારી માસ ખાવા બેસ્ટ વસ્તુ છે. અને અત્યારે જે ડિસેમ્બર ને જાન્યુઆરીમાં ફૂલ પાક પડે, તે જો આવી રીતે તમે ચૂરણ કરી શકો, પછી હળદર મીઠાવાળા કરી શકો, અથાણું બનાવી શકો. ટૂંકમાં કેરીના આથણા કરતા એ આંબળાનું આથણું જોરદાર ગણાય, એટલે આનો સરસ ઉપયોગ કરવો. વિડીયો આગળ મોકલવો. આપણે ન ખાવા જેવી વસ્તુ હોય એનાય કેટલા વિડીયો જોતા અને આગળ મોકલતા. આ તો પૃથ્વી પરનું અમૃત કહેવાય, એટલે જેટલું બનો એટલું આગળ મોકલજો ને ખૂબ આનો ઉપયોગ કરજો. બાળકોએ જો ન ખાતા હોય તો એને તો ખાસ ન ખાતા હોય તો આવી રીતે પાવડર કરીને એનું શાક છે કે પછી કોઈ ચટણી કે એવું બનાવો તો એમાં કે બધી રીતે આનો જરૂર ઉપયોગ લેવો. આમ જે આંબળા લીલા ઉપયોગી છે ને એવો પાવડર પણ એનો સરસ મજાનો ઉપયોગી છે. તો જરૂર વિડીયો આગળ મોકલો અને ભરપૂર આંબળાનો ઉપયોગ લ્યો કરો અને કરાવો.